સામાન્ય રીતે અત્યારે જોવા જાઓ તો વિદ્યાર્થીઓની અંદર એક સવાલ સામાન્ય જોવા મળે છે કે મને યાદ નથી રહેતું, હું વાંચું છું પણ ભૂલી જવાય છે, હું વાંચીને તો દઉં છું એક્ઝામમાં પણ એક્ઝામમાં મને યાદ નથી આવતું. હવે એકલી આ વસ્તુ વિદ્યાર્થી પૂરતી નથી, તમે બીજા બધા ક્ષેત્રોમાં પણ અન્ય વ્યક્તિઓને જોયા હશે કે જે કહેતા હશે કે હું આ કામ કરવાનું ભૂલી ગયો, યાદ જ નથી રહેતું, મને ખબર જ નથી કે તે મને આ કામ કરવાનું કીધેલું. ભૂલવાની આ જે બીમારી છે અત્યારે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. અને જ્યારે કોઈ વિદ્યાર્થી મારી સામે આવીને મને પૂછતા હોય છે કે મને યાદ નથી રહેતું શું કરું, તો તેવા સંજોગોમાં તેવા સમયે મને તે વ્યક્તિ પ્રત્યે એક હાસ્યની ફિલિંગ ઉત્પન્ન થાય છે, હસી આવે છે. સિરિયસલી કહું છું કે કોઈ વ્યક્તિ જ્યારે મને એમ આઈને પૂછે છે કે મને આ વસ્તુ યાદ નથી રહેતું, તો તેવા સંજોગોમાં મને એ વ્યક્તિ પર હસવાનું મન થાય છે. એનો પણ હું તમને રીઝન કહું છું, ધ્યાનથી સાંભળજો. એક વ્યક્તિ કે જે સમુદ્રનો માલિક છે અને એ જ વ્યક્તિ ગામમાં આવીને દરેકના ઘરે ગાંડાની જેમ ફરતો ફરતો પૂછે કે મારી પાસે પાણી નથી, મને પાણી આપો, પાણી ક્યાં મળશે, પાણી કેવી રીતે લાવવાનું, તો તેવા વ્યક્તિ પર શું તમને હસવું ના આવે? જે વ્યક્તિ ખુદ સમુદ્રનો માલિક છે અને દરેકના ઘરે આવી આવીને પાણીની ભીખ માંગતો હોય, તો તેવા વ્યક્તિ પર આપણને હસવાનું મન તો આવે આવીને આવે છે. અને એ જ વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિ મને પૂછે છે કે યાદ કેવી રીતે કરવાનું, તો તેવા સંજોગોમાં પણ એવા વ્યક્તિ પર મને હસવાનું મન થાય છે. એનું પણ તમને રીઝન કહું કે એઝ અ સ્ટુડન્ટ ઓફ મોડર્ન સાયન્સ મેં જાણ્યું છે અને તમે બધા પણ જાણો છો કે આપણું આ જે શરીર છે, બોડી, એ સેલ્સની બનેલી છે અને એ જે સેલ્સ એની સંખ્યા છે 30 થી 50 ટ્રિલિયન. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે મોડર્ન સાયન્સ કહે છે કે આપણા એક સેલ એની મેમોરી છે એટલીસ્ટ 8 GB સુધી. કેટલા? 8 GB સુધી. અને આપણી પાસે 30 થી 50 ટ્રિલિયન સેલ હોય છે. હવે એક સેલની મેમરી 8 GB, તો 50 ટ્રિલિયન સેલની મેમરી કાઉન્ટ કરી જોજો તમારી જાતે જ કેટલી બધી થાય. અને એના પરથી તમે જોશો તો તમારી જે કેપેસિટી છે યાદ કરવાની એ તો ઘણી બધી છે, જેનો કોઈ પાર નથી. અને આવો જ વ્યક્તિ કે જેની કેપેસિટી, જેની યાદ કરવાની ક્ષમતા આટલી બધી છે, અને એ જ વ્યક્તિ જ્યારે આવીને પૂછે છે કે યાદ કેવી રીતે કરવાનું, યાદ રાખવાની કોઈ ટેકનિક ખરી, યાદ રાખવાની કોઈ પદ્ધતિ બતાવો, મને યાદ નથી રહેતું, તો હવે એવા વ્યક્તિ પર હસવાનું મન તો થાય કે ના થાય? સિમ્પલ છે, જે વ્યક્તિ ખુદ સમુદ્રનો માલિક છે અને એ જ વ્યક્તિ પાણીની ભીખ માંગે, તો તેવા વ્યક્તિ પર તો હસવું આવે આવીને આવે છે. પણ સામાન્ય રીતે જોવા જાઓ તો અત્યારના સમયમાં વિદ્યાર્થીઓનો કોઈ વાંક કહેવાય નહીં, કારણ કે અત્યારના સમયમાં જે વિદ્યાર્થી જે પર્યાવરણમાં રહી રહ્યો છે, જે વાતાવરણમાં એ ટેવાઈ રહ્યો છે, વાતાવરણની અંદર જ આ બધી વસ્તુ, પોલ્યુટેડ વસ્તુ, પ્રદૂષિત વસ્તુ જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે તમે સાંભળ્યું હશે, તમે ખુદ ભણ્યા હશો તો તમારા શિક્ષકો પણ બોલતા હશે કે એકની એક વસ્તુ 2 વાર વાંચો, વંચાઈ જાય તો 2 વાર વાંચો, 3 વાર વાંચો, 4 વાર વાંચો, જેટલું તમે વધારે વાંચશો એટલા એક્ઝામમાં માર્ક વધારે આવશે. હવે આનાથી થાય શું કે જે છોકરો છે કે જે એક જ વાર વાંચીને યાદ રાખી શકે છે, એને એક વાર વાંચ્યું એને યાદ રહી જ ગયું છે, પણ જે આજુબાજુનું એટમોસ્ફિયર છે કે જે એને કહે છે કે ભાઈ એક વસ્તુને 2 વાર વાંચ, 3 વાર વાંચ, 4 વાર વાંચ, તો હવે જે વ્યક્તિ છે કે જેને યાદ રહી ગયું છે એ બીજી વાર રિવિઝન મારશે, એ 3 વાર મારશે, 4 વાર મારશે, 5 વાર મારશે, માયરા કરશે. અને પછી એક સમય આવી જશે કે વ્યક્તિને આદત પડી જશે. અને આપણી આ જે બોડી છે એની એક મેન્ટાલિટી છે કે એક જ વસ્તુ તમે 2 વાર, 4 વાર, 5 વાર કે 6 વાર કરો છો, તો એ વસ્તુ તમારી માટે એક શું બની જાય છે? સાયકિક ઇમ્પ્રેશન. અને હવે એ જે નેગેટિવ સાયકિક ઇમ્પ્રેશન ઉત્પન્ન થઈ ગઈ, તમારી બોડી હંમેશા માટે એ જ કામ કરશે.
અને હવે જો એવા વ્યક્તિને એવું કહેવામાં આવે કે આ સિમ્પલ થિયરી છે અને વાંચીને કરી નાખ, તો પેલા પેલો જે વ્યક્તિ છે એની અંદર એક સેલ્યુલર બિહેવિયર અને સાયકિક ઇમ્પ્રેશન એવી પેદા થઈ ગઈ છે કે હવે એ વ્યક્તિને એ જ સિમ્પલ થિયરી યાદ કરવા માટે એક વાર નહીં પણ 2, 3, 4 કે 5 વાર વાંચવી જ પડશે. તમે ખુદ અનુભવ્યું હશે કે જો કોઈ વ્યક્તિ એને એક પ્રેક્ટિસ આપવામાં આવે કે એક જ થિયરી અથવા તો એક બે વસ્તુ એને 2, 3 કે 4 વાર વાંચવાનું કહેવામાં આવે, તો હવે એ વ્યક્તિ જ્યાં સુધી 2-3 વાર નહીં વાંચે ત્યાં સુધી એને એ વસ્તુ મગજમાં નહીં ઉતરે. તો આ બધી વસ્તુ આપણે જ પ્રદૂષિત વસ્તુ કહેવાય, આ બધી વસ્તુ જે છે તે પ્રદૂષિત વસ્તુ કહેવાય જેને આપણે જ ક્રિએટ કરી છે. બાકી તમારી જે મેમરી પાવર છે એની અંદર હું રિયલમાં કહું છું, હું જે કહું છું તે ફેક્ટ કહું છું. હ્યુમન જે માઇન્ડ છે, હ્યુમનની કેપેસિટી છે કોઈ પણ ઘટના કોઈ પણ વસ્તુ એક જ વાર વાંચવાથી હંમેશા માટે, હું લોંગ ટાઈમ માટે નથી કહેતો, ફોર એવર, હંમેશા માટે, લાઈફ ટાઈમ એ વસ્તુ તમને યાદ રહી જ શકે છે અને રહેશે જ. હું એક્ઝામ્પલ પણ આપી શકું છું, તમારી લાઈફમાં કેટલાય સારા ઇન્સિડન્ટ થયા હશે અને કેટલા ખરાબ ઇન્સિડન્ટ બન્યા હશે. હમણાં હું તમને એમ કહું કે તમારી લાઈફનો કોઈ સારામાં સારો ઇન્સિડન્ટ બોલો, તો ઓન ધી સ્પોટ તમે એને વર્ણવી નાખશો. એ ઇન્સિડન્ટને એ વખતે તમારે ગોખવાની કે યાદ કરવાની જરૂર નહીં પડે. અથવા તો સૌથી સિમ્પલ ઉદાહરણ આપું, મૂવી. મૂવી તો જોતા હશો ને, મૂવી જોવા જાઓ છો, આથી 5 વર્ષ પહેલાં પણ કોઈ મૂવી જોયું હશે, એનું નામ પણ તમને યાદ હશે. અને જો હું તમને એમ કહું કે તે આ મૂવી જોઈ લઉં તો કહેશો હ, અને હું તમને એમ કહું કે એ મૂવીમાં શું આવે છે તો હાલની તારીખમાં તમે એ મૂવીની એ ટુ ઝેડ માહિતી મને આપી દેશો. આપશો કે નહીં આપો, એના સોંગ્સ પણ ગાઈને બતાવશો. શું એ મૂવી તમારે ગોખવાની જરૂર પડેલી? શું એ મૂવી તમારે 1000 વાર જોવાની જરૂર પડેલી? ના, એક જ વાર જોઈ. છતાં પણ આજે તમે 5 વર્ષ પહેલાનો મૂવીને કોઈ પણ વ્યક્તિની સામે આસાનીથી વર્ણવી શકો છો. કારણ કે જે હ્યુમન છે એની એક કેપેસિટી છે કે કોઈ પણ ઘટના એક વાર જોવે, કોઈ પણ વસ્તુ એક વાર જોવે તો તેને તે હંમેશા માટે યાદ આવી જાય છે. પણ સ્ટડીની અંદર આ વસ્તુ નથી જોવા મળતી. એનું પણ કારણ છે, મેં તમને હમણાં જ કીધું કે અત્યારના સમયની અંદર એક ટ્રેન્ડ બનાવી દેવામાં આવ્યો છે કે કોઈ પણ વસ્તુને જ્યાં સુધી તમે રિવિઝન નહીં મારો ત્યાં સુધી એ વસ્તુ તમારી પાકી થાય નહીં 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 નહીં. તો આ એક પ્રકારની નેગેટિવ સાયકિક ઇમ્પ્રેશન આપણે ક્રિએટ કરી નાખી છે, અને એ જ નેગેટિવ સાયકિક ઇમ્પ્રેશનના કારણે આજે આપણે આપણી મેન્ટાલિટીને ભૂલી ગયા છે એક વાર વાંચીને યાદ રાખવાની. અને આજે આપણી પાસે આટલો મોટો સમુદ્ર હોવા છતાં પણ આપણે પાણીની ભીખ માંગવા જઈએ છીએ. આપણી પાસે આટલી બધી મેમરી પાવર, મેમરી ક્ષમતા હોવા છતાં પણ આપણે લોકોને પૂછીએ છીએ કે ભાઈ યાદ રાખવાની કોઈ ટ્રીક બતાવો, મને યાદ નથી રહેતું. તો દરેક વ્યક્તિ આ વસ્તુને સમજવી જોઈએ. દરેક વ્યક્તિ એઝ અ મોડર્ન સાયન્સ તરીકે, એઝ અ સાયન્સના સ્ટુડન્ટ તરીકે હું તમને કહેવા માંગુ છું, પોતાની જાતને, પોતાની બોડીને, પોતાની કેપેસિટીને પહેચાનો, ઓળખો, ઓળખવાની કોશિશ કરો. તમારે એક એક સેલની મેમરી છે 8 GB. તમારો એક એક સેલ ઘણી બધી વસ્તુને સ્ટોર કરી શકે છે. એક પોતાની જાત ઉપર વિશ્વાસ લાવો, દિલથી કામ કરો અને કોઈ પણ વસ્તુને દિલથી અને વિશ્વાસથી એક જ વાર વાંચવાની પ્રેક્ટિસ કરો. અને જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુને એક જ વાર દિલથી અભ્યાસ કરે છે તો એ વસ્તુ એને લાઈફ ટાઈમ માટે યાદ રહી જાય છે. તો સૌથી પહેલા તમારી જે